તો મેં વાત કરી એમ ગઈકાલે મેં એક લેક્ચર લીધો. કયો? તો કે ભાઈ રીનીટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, રીનીટ કરવાથી ફાયદા શું થાય અને રીનીટ કરવાથી નુકસાન શું થાય, કેવા ફાયદા છે કેવા નુકસાન છે, આર્થિક રીતે માનસિક રીતે નોલેજની દ્રષ્ટિએ પરિપક્વતા, આ ઘણા બધા ચાર પાંચ પોઈન્ટ જે છે મેં ડિસ્કસ કર્યા. આ બધા પોઈન્ટ જે છે આ 4 વર્ષથી હું રીનીટના ક્લાસ કરાવું છું, તમારી પાસેથી જ મને આ બધા પોઈન્ટ જે છે જાણવા મળ્યા, અને એ જ પોઈન્ટ જે છે એ મારા મોઢે, આમ તો તમારા જવાબો જે છે મારા મોઢે મેં પીરી શકે, ભાઈ આવી આવી વસ્તુ થઈ શકે, છતાં પણ તમારા મોઢે પણ હજી હું સાંભળવા માંગુ છું, અમુક પ્રશ્ન પૂછું છું. એ પ્રશ્ન જે છે એ તમારે હાથ ઊંચો કરવાનો છે, તમારો વિડીયો ચાલુ કરવાનો અને જવાબ આપવાનો નિરાંતે, બરાબર છે? તો વન બાય વન ચાલો. પહેલો પ્રશ્ન જે છે કે ભાઈ તમે રીનીટ કરી, નીટ 2023 ની એક્ઝામ તમે આપી, નીટ 2024 ની પ્રિપેરેશન સાથે એક્ઝામ આપી, તો ભલે માર્ક 100+ થયા હોય કે 200+ થયા હોય 150+ થયા હોય, તો 2023 ની સિચ્યુએશન તમે ચેક કરો, બરાબર છે, અને 2024 ની સિચ્યુએશન ચેક કરો, તમારામાં શું ફેરફાર થયો, તમારામાં શું ફેરફાર થયો એ મારે તમારી પાસે જાણવું છે. વન બાય વન આપણે ખાલી ડિસ્કસ કરો. ના સર, બહુ જ અમને ફાયદો થયો છે 2024 ની બેચમાં. એમને ઓવરઓલ આમ થોડું વિસ્તારથી સમજાવો રવિનભાઈ. વિસ્તારથી એટલે કે સર, પેલા 2023 માં મેં તમારા મહિનો દિવસ લેક્ચર જોયા હતા, તો એમાં મને શું કહેવાય આમ 100 ની ઉપર તો હતા જ મારે માર્ક તમારા મહિના દિવસના લેક્ચરમાં. પણ આજ વખતે મેં આખું વર્ષ કર્યું, તો મેં ઘણા શું કહેવાય મારા મિત્રોને પણ તમારી આ શું કહેવાય ઓફર હે જે આપણે 2025 માટે, એના માટે કીધું. હું કહું બહુ જ સારું છે, અને ફિઝિક્સમાં મને ઘણો ફાયદો થયો હોય, અને બાયોલોજીમાં પણ. અને બાયોલોજીમાં પહેલા તો મને કઈ પણ શું કહેવાય જે આપણે જીવના કે પ્રજીવના નામ હોય યાદ જ ન રહેતા, પણ આ સરનો જ્યારે હું લેક્ચર ભરતી ત્યારે એ સર કહેતા કે 5-5 વાર લખવાનું ને એવી રીતના કરવાનું, પછીથી ટ્રીકથી મને યાદ રહેવા માંડ્યા. અને ફિઝિક્સમાં પણ ફોર્મ્યુલા તો હોય ને બધા આમ પહેલા તો આમ યાદ જ ન રહેતા કે આ આમ ભૂલાઈ જતું કે આ કેનું ફોર્મ્યુલા છે, પણ હવે આ તમે જેવી રીતના યાદ રાખવાનું કીધું આમ શોર્ટ નેમમાં એવી રીતના યાદ રાખું તો યાદ રહી જાય. અને તમારી જે મોક ટેસ્ટ છે એનાથી પણ વધારે ફાયદો થયો, આમ પેપર ભરવામાં આમ આપણે અચકાય નહીં કે ઓહો હવે આ પેપર કેમ ભરવું, પણ તમારી મોક ટેસ્ટ ભરીને આમ ટેવ પડી ગઈ કે આ પેપર તો આપણે કાયમ ભરીએ જ છીએ એવી રીતે. ના ના, ખૂબ સરસ ખૂબ સરસ. એ તો આપણી એક એક્ચ્યુઅલ આપણી જે બેચ જે છે એ તમે સમજાવી, પણ મારે જાણવું છે એ કે ભાઈ 2023 અને 2024 માં તમારા જે તમારું જે ડેવલપમેન્ટ થવું જોઈએ, ખરેખર ડેવલપમેન્ટ થવું જોઈએ, એ ડેવલપમેન્ટ થયું કે નહીં એ મારે જાણવું છે. ઈ તો સર આમ કોન્ફિડન્સ તો મને આવી જતું આમ કે જ્યારે તમારું પેપર ભરતી વાંચતી, પણ તમારા વિડીયો લેક્ચર પછી તમારા મોટિવેશન વિડીયો છે ને એ મને બહુ કામ આવ્યા. કારણ કે તમે જે મોટિવેશન વિડીયો લેતા ને એના લીધે મને ખૂબ ફાયદો થયો. કારણ કે હું હે ને નાની નાની વાતમાં ડિમોટિવેટ થઈ જતી એમ, અને હે ને ડેવલપમેન્ટ પણ ખૂબ જ વધારે થયું, મારું તો ખૂબ જ વધારે. એમ પેલા મને એવું લાગતું કે આ 12th બોર્ડ સુધી જ છે ને મારું સીમિત રહે, પણ પછી આ તમારી બેચમાં હું જોઈન થઈને પછી મને એવું લાગ્યું કે નહીં ખરેખર ડેવલપમેન્ટ વધારે થયો જ છે. એટલે મારે આ મીટિંગ લેવાનું કારણ જે છે કે ખરેખર રીનીટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ કોઈ બાળકોને, ભલે આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણી સાથે જોડાય, પણ ખરેખર મેં કાલે એક વાત કરી મારા લેક્ચરની અંદર કે ભાઈ જે બાળકો રેગ્યુલરમાં અભ્યાસ કરે છે એમાં 95% બાળકો જે છે રેગ્યુલરના અભ્યાસ સાથે 600 કે 500 સિલેક્શનમાં મોટા ભાગે નથી થતા. ભલે પછી એવન ગ્રેડ આવ્યો હોય 10મામાં, પણ એવન ગ્રેડ 10મામાં ભલે આવ્યો, પણ 12માની અંદર એવન ગ્રેડ લાવી શકે, 12માની અંદર એવન ગ્રેડ લાવી શકે, પણ નીટમાં સ્કોર નથી થતો. તો એમને ફરજિયાત ડિપ્રેસ થયા વગર એક વખત રીનીટ આપવી જોઈએ. અને આ રીનીટ કરવાના ફાયદાઓ જે છે એ મેં કાલે સમજાવ્યા હતા. એટલે તમારા માટે તમે ઓલરેડી રીનીટ કરેલી છે, તો તમે રીનીટ કરેલી છે તો તમારામાં ભલે મેં એમ કીધું ભાઈ 100 માર્ક કે 150 માર્ક માર્ક વધે છે નથી વધતા એ પછીની વાત છે, પણ ખરેખર આપણું જે જે આપણે જે 2023 માં એક્ઝામ આપી ત્યારે ખરેખર બાળવૃત્તિ હોય કે ભાઈ ચલો બાળપણ હોય આપી દીધી એક્ઝામ, પછી એક વર્ષ તમે લગાતાર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જે છે રીડિંગ કરી રહ્યા છો, તો એના લીધે તમારું જે માઇન્ડસેટ જે છે એમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય છે. અને તમે જે વાત કરી મોટિવેશનની, તો ચડાવ ઉતાર આવ્યા જ રાખે, કારણ કે આ મેરેથોન છે. મેં વાત કરી આખા વર્ષ દરમિયાન તમને ઘણી વખતે એમ લાગે કે જોરદાર માર્ક આવી જશે, ઘણી વખતે એમ લાગે કે નહીં માર્ક નહીં મેળ પડે,
અને ઘણી વખતો એવો વિચાર આવે ભાઈ ગિવ અપ કરી દો, મારે હવે રીનિટ કરવી નથી. તો આવા ઘણા ચડાવ ઉતાર આવ્યા છે. આ જ વસ્તુ તમને લાઈફમાં જોવા મળશે. જ્યારે તમે MBBS પૂરું કરી લીધું હશે તો લાઈફની અંદર પણ ચડાવ ઉતાર આવે, તો તમે જે આ એક વર્ષમાં જે ડેવલપ કર્યું છે, તમારું માઇન્ડસેટ કર્યું છે, એ માઇન્ડસેટ તમને આખી જિંદગી કામ લાગશે, હું એવું કહેવા માંગુ છું. તમને કોણ કહેશે હવે? કોઈ પણ સર નામ લેવો એ મિરલ. બહુ જ ફાયદો થયો છે. પહેલા 12માં એવું હતું કે ભણીએ ના ભણીએ, મતલબ કે ધ્યાન તો આપીએ પણ તો બી માર્ક્સ ના આવે ને એવું. પણ અત્યારે નીટમાં કર્યું તો માર્ક્સ આવે કેમ નહીં એવું માઇન્ડસેટ બની જાય, તો આપણે આમ મહેનત વધારે કરીએ દિવસની 15-16 કલાક જેવી. 15-16 કલાક વાત આ જ એટીટ્યુડ છે. 15-16 કરવાની જે તમારી જે કેપેસિટી વધી, એ તમને આગળ પણ ફાયદો કરશે. આગળ એટલે તમે કોઈ પણ કોર્સમાં જાઓ, એવું નથી કે તો કોઈ MBBS, BHMS, BAMS કોઈ પણ કોર્સમાં જાઓ, તમે જે તમારું માઇન્ડસેટ કર્યું છે 14-15 કલાકનું રીડિંગ કરવાનું, અને ડિસિપ્લિન તમારામાં જે તમે મેન્ટેન કરી છે, એ ડિસિપ્લિન તમને આખી જિંદગી કામ લાગશે. એટલે જ કહું છું, રીનિટ કરવાથી ઘણા બધા ફાયદા થાય. કદાચ માર્ક વધે ન વધે પછીની વાત છે, પણ તમે જે માઇન્ડસેટથી એક વર્ષ કામ કરો છો એનાથી જોરદાર ફાયદો થાય. બોલો. હેલો. હા બોલ બેટા. સર, મેં આ બેચ ખાલી ફિઝિક્સ માટે જોઈન કરી હતી. મને ફિઝિક્સ બિલકુલ નહોતું આવડતું, મતલબ ઇન્ટરેસ્ટ જ નહોતું. બહુ સૌથી લોએસ્ટ હતું મારું ફિઝિક્સ. બટ તમારો એક લેક્ચર જોયો હતો અને મને આવડી ગયું હતું ફિઝિક્સ. એન્ડ આખું વર્ષ મેં કર્યું તો મને સૌથી ઇઝી લાગી ફિઝિક્સ તમારી સાથે. એટલે સાથે કેમેસ્ટ્રી બી મને એટલું સારું આવડવા લાગ્યું. એન્ડ 11th તો મને બિલકુલ નહોતું આવડતું, તો 11th બી મારું સારું થઈ ગયું. આપણે મહેનત કરી એક વર્ષ જે છે ફૂલ મહેનત કરી લીધી, પછી રિઝલ્ટ જે આવે તે આપણે સ્વીકારી લેવાનું છે. પણ એનાથી ઘણા બધા ફાયદાઓ છે. એટલે મેં મીટિંગ એટલા માટે જ રાખી છે કે ઘણા બાળકો ડિપ્રેસ થઈ જતો કે મારું કાંઈ નહીં થશે, શું થશે, નામ થશે. એટલે તમે કેટલું અચીવમેન્ટ કર્યું છે વર્ષમાં એ તમને ખબર છે કે ના? કેટલું અચીવમેન્ટ કર્યું છે આ એક વર્ષની અંદર. તમે હવે ગમે ત્યાં જશો ને, તમે તમારું સક્સેસ જ રહેશે. એક વર્ષમાં ઘણું બધું અચીવમેન્ટ કર્યું છે. ખાલી તમે પોઝિટિવ પાસું નહીં જો કે ભાઈ પોઝિટિવ એટલે શું કે ભાઈ આપણે MBBS થાય તો જ આપણો એક વર્ષ બસો. પણ MBBS થાવ કે ન થાવ, પણ એના પહેલા તમે કેટલું એક વર્ષમાં અચીવ કર્યું છે એ જોવાનું છે તમારે. સર, હું તો એમ કહું કે તમને લોકોને જે ભી 300 માર્ક્સ આવ્યા હોય, 400 માર્ક્સ આવ્યા ફર્સ્ટ એટેમ્પમાં, પણ તો પણ ડ્રોપ તો એક વખત લેવું જ જોઈએ. તમારે MBBS માં મળે, BAMS માં મળે, BHMS માં મળે, જે ભી મળે, પણ એક વખત તો ડ્રોપ લેવું જ જોઈએ, કે એનાથી આપણે મેચ્યોર બનીએ છીએ. આપણે આવી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ઘર બેઠા ઓનલાઈન માધ્યમથી કરી શકીએ છીએ. 14-15 કલાકનું રીડિંગ પણ કરી શકીએ છીએ. તો ઇન ધ ફ્યુચર ક્યારે બી આપણને વાંધો હોય તો આપણે એમ કહી શકીએ કે નહીં, હું એટલી મહેનત તો કરી શકું છું, મારાથી આ થઈ જશે. યસ યસ યસ. આ કોન્ફિડન્ટ જે છે ને, એ જ કોન્ફિડન્સ તમારે આવવાનો છે. રોજ નો ટાઈમ ટેબલ બનાવવા પણ લેવો, એ ટાઈમ ટેબલ ફોલો ના થાય એટલે જે ડિમોટિવેશન આપે, બીજા દિવસે મોટિવેશન બીજે થઈ ફરી નવું ટાઈમ ટેબલ બનાવવાનું, આ જ બધું નવું નવું શીખવા મળે ને, એને લગભગ જીવનમાં ઘણો બધો ફાયદો થવાનો. તમારે તમારું ટેન્શન ઓછું કરવું હોય, ટાઈમ ટેબલ બનાવો. જેવું ટાઈમ ટેબલ બનશે એટલે તમે તમારા બધા જ વિચારો ટાઈમ ટેબલ માં આપી દીધા, અને જો એ ટાઈમ ટેબલ ને તમે ફોલો કરો એટલે સક્સેસ ક્યાંય જવાનું નથી, ચક મારીને તમારી પાસે આવવું. પણ ટાઈમ ટેબલ બનાવવું જરૂરી છે. ટાઈમ ટેબલ ને પછી થોડાક આપણા વિચારો જે છે એ MBBS ઉપર રાખીને, જે ટાર્ગેટ છે ઉપર અચીવ કરી, અને જો ટાઈમ ટેબલ ને ફોલો કરો તો પછી એ ભૂકા કાઢી નાખે. પણ ટાઈમ ટેબલ બનાવવું જરૂરી છે. આ ટાઈમ ટેબલ જે છે એ તમે ફ્યુચરની અંદર પણ, હવે હું મારી વાત કરું, હમણાં મારે ક્યાંક ફરવા જવું છે તો ફરવાનું મેં ટાઈમ ટેબલ બનાવ્યું. બોલો, વિચાર કરો.
આખે આખું ટાઈમ ટેબલ નક્કી છે કે ભાઈ આ દિવસે આ કપડા હું પહેરીશ. તો એ વસ્તુ ટાઈમ ટેબલ બનાવતા મને શીખ્યું હશે તો જ મને આવડે, નહીતર તો ગમે આ બેગમાં હાથ નાખ્યો જે આવે પહેરી લીધા એવું નહીં. હેલો સર. હા બોલ બેટા. ક્યાં ફરવા જવું તમારે? ફરવા જવાનું છે ફાઇનલ છે, કારણ કે ઉનાળાનો વેકેશનમાં માન ટાઈમ મળતો હોય, ફેમિલી સાથે જતા હોઈએ અમે, બરાબર છે. પણ એમના માટે અમે ટાઈમ ટેબલ બનાવી, આખી આખી પીડીએફ તૈયાર હોય મારી પાસે, ક્યાંથી ક્યાં કયા સમયે જશું બધું કમ્પ્લીટ, કારણ કે પછી ટેન્શન નહીં લેવાનું, બધું એ બધું કમ્પ્લીટ જ રાખવાનું પહેલેથી લઈને છેલ્લે સુધી, બધે બધી જ બાબતે. એવું નહીં ખાલી ભણવામાં ટાઈમ ટેબલ બને, હો મિત્રો લગ્ન હોય તો લગ્ન ના ટાઈમ ટેબલ બને. હા બોલ ચિંતા. તમારી સાથે એક વર્ષ રહીને મહેનત કરતા તો શીખી જાય. હા 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 એ જ વસ્તુ છે. આમાં હું છે ખબર છે, હું એવો પ્રયત્ન કરું કૂવામાં હોય ને એટલું હવે રાબેડામાં આવી જાય, આપણા એક્સપ્રેશન જે છે ને એ પ્રકારના હોવા જોઈએ. મારી પાસે જેટલી આવડત છે ને, બરાબર છે, એ બધી જ આવડત જે છે એ તમારામાં ઇમ્પ્લાન્ટ કરી શકું એવી જ મેં પ્રયત્નો કર્યા છે. અને તમે જોયા છો, તમે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે ઉદાહરણો જોજો, ઉદાહરણ મેં મારા દેખા છે પહેલેથી લઈને છેલ્લે સુધી. આપણે કોઈને ઉદાહરણ આપવા શા માટે? મેં પોતે જ અનુભવેલું છે, એનાથી જ કંઈક શીખીએ નવું, એનાથી જ કંઈક આપણે નવું ઇમ્પ્રુવમેન્ટ કરીએ કે સર આવું કર્યું આપણે કંઈક નવું કરીએ. સર 10 કલાક વાત, હું 12 કલાક વાંચીશ, બરાબર. સર અમને આ નીટની જર્ની માટે, હા બોલો 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 સર, અમને આ નીટની જર્નીમાં ટાઈમ મેનેજમેન્ટ કરતા તો બહુ ફાવી ગયું. એ જ વસ્તુ છે, ટાઈમ મેનેજમેન્ટ જે છે એ જ તમને આગળ લઈ જાય. કારણ કે ખાલી સર આપણે જો થોડીક વખત પેરેન્ટ્સ જોડે વાત કરતા હોય કે થોડીક વખત 5 મિનિટ વોટ્સએપ નું સ્ટેટસ પે જોતા હોય તો એમ થાય કે નહીં ટાઈમ આપણો બગડે છે, ચાલો આપણો ટાઈમ આપણો બચાવી લઈએ, ત્યાં સુધી નું ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડી ગયું, એનાથી બહુ ફાયદો છે સર. ટાઈમ મેનેજમેન્ટ, કારણ કે લાઈફ ની અંદર જે છે એની ટાઈમ મેનેજમેન્ટ છે, ક્યારે કેટલો કોને સમય આપવો એનું ટાઈમ મેનેજમેન્ટ આવડી જાય ને એટલે ક્યાંય તકલીફ પડે નહીં. મિરલ સર, તમારે હું કહેવાય, અહીંયા અમે જે આ વિડીયો લેક્ચરમાં બોલીએ, બરોબર, તમારો લેક્ચર કે ચાલુ હોય તો અમે તમને ક્વેશ્ચન પૂછતા હોય, તો હવે તો એ પણ કોન્ફિડન્સ આવી ગયો કે આપણે સ્ટેજ ઉપર જઈને કેવી રીતે બોલવું. પહેલા મને એમાં બહુ ડર લાગતો કે હવે શું બોલવું ને આમ તેમ ને, પણ હવે આ એ કોન્ફિડન્સ આવી ગયો એમ કે હવે સર સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે શું બોલવું, એ પણ કોન્ફિડન્સ આવી જાય. હેલો સર, ઘણો જ ફાયદો થયો છે તમારા જોડે જોડાવાથી. કેમ કે સર ફિઝિક્સ તો આપણે મારા વેરી લો જ હતું બહુ, અને તમારા જોડે જોઈન થયા ને તો ફિઝિક્સમાં તો પાવરફુલ થઈ ગયા. હજી સુધી સર રિવિઝન કે વાંચવાનું મૂકી દીધું છે, પણ ફિઝિક્સ હજી સુધી તમારા મગજમાં બધા મારા ફોર્મ્યુલા યાદ છે તમારા, જેટલા તમે જેટલું કીધું છે ને એ પ્રમાણે કર્યું ને એટલે બહુ જ ફાયદો થયો. એટલે સર તમે કીધું હતું કે ફિઝિક્સ ના ફોર્મ્યુલા ચાર્ટ બનાવવાના ને એ કર્યું ને, એના પ્રમાણે સર ફિઝિક્સ માં બહુ જ ફાયદો થયો નીટ માં આ વખત. અને તમારા ટેસ્ટ માં સર તમે જે ટેસ્ટ લીધી હતી, અમને પહેલા તો હાર્ડ પડતી હતી, પણ એના કારણે પણ બહુ ફાયદો થયો ટેસ્ટ માં. પણ એક સારી વાત કહું, મેં જેટલા લેક્ચર લીધા લગભગ અયાન જે છે મને પહેલો દેખાય છે, એટલે રેગ્યુલારિટી જે છે ને એ મેઇન વસ્તુ છે, ભલે ઓનલાઈન હોય ઓફલાઈન હોય, બરાબર છે. જ્યાં સુધી તમે રેગ્યુલર નહીં રહ્યો, રેગ્યુલર નથી અને તમને તમારા ટીચર ઉપર વિશ્વાસ નથી, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને શીખવાડી ન શકે. બે જ વસ્તુ જોઈએ, એક તો તમને જે શીખવે છે એના ઉપર તમારે અપાર શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, બીજું રેગ્યુલારિટી હોવી જોઈએ. આ બે વસ્તુ કાયમ કરવાથી તમે બધા જ સમુદ્ર પાર કરી શકો. પણ રેગ્યુલારિટી આયામની ખૂબ સારી હોય છે, મેં જોઈ, આમ તો બધાની હોય છે, પણ મેં આનો એ ઉપરથી નામ છે ને પહેલું નામ આવે એટલે હું જોઈ લઉં આયામ છે ભાઈ. હેલો સર. હેલો. હા બોલ સર. અમે પહેલી વખત માઈક ઓન કર્યું છે. હો બે આ વખતે 610 માર્ક હતા એક વિદ્યાર્થીને, શું નામ હતું એનું, 2023 ની સાલમાં. તો મેં એને કીધું તારું ઇન્ટરવ્યુ લઉં, મેં કીધું કે આપણે યુટ્યુબમાં કોઈને બતાવીએ,
કે સાહેબ રહેવા દે, મને બહુ શરમ આવે, હું બોલી ના શકું, આમ છે તેમ છે, દરાર માન્યો નહીં મારો. મેં કીધું સારું કાંઈ વાંધો નહીં, આપણે ઇન્ટરવ્યુ ની કોઈ જરૂરિયાત નથી, આ તો શું છે, બીજા વિદ્યાર્થીઓ મોટિવેટ થાય કહેવાનો મતલબ. પણ ક્યારેક ને ક્યારેક એ આ બધી વસ્તુ કાઢવાની જ છે તમારે, ડર જે છે, બોલવાની જે શરમ આવતી હોય, આ બધું આજ નહીં તો કાલે તમારે કાઢવાનું છે. કારણ કે તમે આજે નહીં તો કાલે ઓફિસર બનશો, ઓફિસર બનશો એટલે તમારે કંઈક ને કંઈક બોલવું પડશે. તો શરૂઆત અહીંથી કરવાની, ધીમે ધીમે બોલવાની શરૂઆત કરવાની, જેથી આ પણ આપણી એબિલિટી જે છે એ વિકસી જાય. સર હવે રિગ્રેટ નહીં રહી કે લાસ્ટ ચાન્સ ના લીધો. ફરીથી બોલ. વાળા એટલે સર રિનેટ કરીને હવે રિગ્રેટ નહીં રહી લાઈફમાં કે એક લાસ્ટ ચાન્સ ના લીધો, કરી લીધું ની ટેમ. હા બરાબર છે, બરાબર છે. અદિતિ વાત કરે છે? હા સર. હા તારો અવાજ ઓળખી ગયો, આમાં નામ નથી આવ્યું તારું. રિગ્રેટ એટલે જ હું વાત કરું છું, ઘણા બાળકોને રિગ્રેટ રહેતું હોય છે કે મેં ડ્રોપ લીધો અને મને ખાલી 100-150 માર્ક્સ લીધ્યા અથવા તો 200 માર્ક લીધ્યા, મારે અહીંયા જવું હતું. નો ડાઉટ આપણા એમ મોટા હતા, એમ મોટો હોય આપણી પાસે, પણ રિગ્રેટ જે છે નથી રહેવા નહીં રાખતા. એનું કારણ છે કે તમે ઈ એના સિવાયનું તમે ઇનડાયરેક્ટ ઘણું અચીવમેન્ટ કર્યું છે. ઘણું એટલે એમાં વાત પૂછવા માટે, કારણ કે તમે છેલ્લા લેવલ સુધી, ઓપરેશનલ લેવલ સુધી તમે પ્રિપેરેશન કરી બતાવી. એટલે હું ખબર છે ને કે કાંઈ છેલ્લે ઓપરેશન કરવું પડે, દવાથી ના મટે, દુવાથી ન મટે, પછી છેલ્લે ઓપરેશન કરવું પડે. ઓપરેશન એટલે લાસ્ટ સ્ટેજ. તો તમે લાસ્ટ સ્ટેજ સુધીની પ્રિપેરેશન કરી લીધી છે તો એ તમને ઘણું બધું બેનિફિશિયલ રહે જીવનભર. એટલે રિગ્રેટ તો રહેશે જ નહીં તમને. અદિતિ તું તો ઓફલાઈન હતી, ઓફલાઈનના કંઈક પોઈન્ટ સાહેબ, ઓફલાઈનથી શું ફાયદો છે બેટા? ઓફલાઈનથી તો સર ફાયદો જ ફાયદો હતો, ફાયદો જ ફાયદો. એટલે કાંઈ પણ ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તો સીધો તમને જ પૂછી લેવાના. આપણે 2 વાગ્યા થી શરૂ કરીને સાંજના 7 વાગ્યા સુધી કમ્પલસરી રીડિંગ હતું, બરાબર છે. હું ગાવતી હોય તો આવી જવાનું વાંચવા માટે, એ કેવો ફાયદો રહ્યો? પેલા સ્ટાર્ટિંગમાં એમ થતું કે 2 વાગે થોડી નીંદર આવતી ને એ રીતે, પણ પછી ફાવી ગયું સર, એમ એનાથી બહુ ફાયદો થયો. પેલા તો એક્ઝામ આપણે છે 2 વાગે છે એટલે એ પણ ફાયદો થઈ જાય, અને રીડિંગ માટે પણ કે 5 કલાક કમ્પલસરી. પછી તમે ઓફલાઈન ટેસ્ટ ઘણી બધી આપી, કારણ કે તમારે તો ઓફલાઈન જ આપવાની હતી. દરરોજ આપણો ટાઈમ ફિક્સ હતો 2-5 નો ટેસ્ટ, બરાબર છે. કોઈ પણ કોપી કર્યા વગર કે ક્યાંય આજુબાજુ જોયા વગર કોન્સ્ટન્ટ ટેસ્ટ તમે આપી, એનાથી મજા આવી ટેસ્ટ આપવાની. હા સર, એક એક ટેસ્ટ આપવાની મજા આવી, ભલે માર્ક્સ ક્યારેક અપ ડાઉન થતા પણ ટેસ્ટ આપવાની મજા આવતી. સર મે તો ઓનલાઈન અને ઓફલાઈન બંને ના અનુભવ લઈ લીધા. થોડુંક જોરથી સર, હું એમ કહું છું કે મેં તો ઓનલાઈન અને ઓફલાઈન બંને ના અનુભવ લઈ લીધા, કેમ કે ગાડી પાટે ચડી ગઈ હતી. કારણ કે તમે ઘરે થી દૂર જાઓ ત્યારે હોમ સિકનેસ થાય, અને આવીને ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ એકાદ વીક અથવા તો 10 દિવસ તો તને એવું લાગશે કે ઘરે જતું રહેવું છે, એ અમારે કામની ચીજ નહીં છે. ઘરની યાદ આવે, મમ્મીની રોટલીની યાદ આવે, તો ઘણી બધી આવી વસ્તુ થતી હોય જ્યારે ઓફલાઈનમાં જશો ત્યારે. તો ઓફલાઈનમાં આવી બધી તૈયારી સાથે, મેન્ટલી તૈયારી સાથે તમે જ્યારે કૂદી જાઓ ને પછી વાંધો ન આવે, બરાબર છે. આ જ વસ્તુ તમે જ્યારે MBBS કરવા જશો, BDS કરવા જશો, ફર્ધર કોઈ કોર્સમાં કરવા જાઓ, ઘરે થવાનું નથી, બહાર જ જવાનું છે. તો શરૂઆતની 10-15 દિવસ 20-21 દિવસ થશે, ધ્યાન રાખજો મારા શબ્દો આ, કે શરૂઆતના 20 દિવસ જે છે એ 21 દિવસ ગમે એવી તકલીફ પડે જાળવી જવાનું. જમવાનું સારું આપે, નથી આપતા આપણે બહાર જમી લેવાનું, બરાબર. કોઈ પણ પ્રકારની મમ્મી પપ્પાને દરરોજ રાતે ફોન કરીને કે મને નથી ગમતું, મને અહીંયા જમવાનું નથી સારું, આમ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને, તો આવા બધા પ્રશ્નો તો આવશે જ. તો આવા બધા પ્રશ્નોને ટેકલ કરવાના જ રહેશે, કારણ કે બધી જગ્યાએ બધે કાગડા કાળા જ હોય,
એટલે જ્યારે તમે બહાર ભણવા જાઓ ત્યારે પણ તમારે 20-25 દિવસ તો તમારે શાંતિ રાખીને પડ્યા રહેવાનું છે. મેન્ટલી કોઈ હેરાન કરતું હોય તો વાત અલગ છે, મેન્ટલની વાત નથી કરતો, તો એની સાથે આપણે લડત આપવી જ પડે. પણ જે જે હાઉ નોર્મલ છે કે જે તમારા જ પ્રોબ્લેમ તમને નડે છે, તો એ પ્રોબ્લેમ સાથે તમારે જ તમારે ફાઇટ કરવી પડશે. તો આ પણ એક સલાહ છે મારી કે જ્યારે તમે બહાર જાઓ ત્યારે 21 દિવસનો આ લોજિકલ ટાઈમ છે, 21 દિવસ સહન કરશો એટલે 22મા દિવસે તમને ઘર યાદ નહીં આવે, અને પછી તમે આરામથી વ્યવસ્થિત આખો જે 4-5 વર્ષનો કોર્સ જે છે એ તમે સફિશિયન્ટ રીતે પૂરો કરી શકો. અને ફોલબેક રેશિયોમાં ઘણો બધો આવે, 4% જાય ને 4%માંથી 10 તો પાછા જ આવે, મન નહીં ફાવતું. એટલે પણ ત્યાં કાંઈ તમારે કાંઈ ફવાડવા જાઓ, તમે ત્યાં કામ કરવા જાઓ છો, ત્યાં ફવાડવાનું ન હોય, આપણે એડજસ્ટ થવાનું હોય ત્યાં. ભગવાનની મજા બહુ આવે. ફરીથી એક વર્ષમાં ભણવાની મજા બહુ આવે, ભણવા માટે. હા હા બરાબર.